સહિત સમગ્ર કચ્છમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। 46,000થી વધુ વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવી। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં પ્રારંભ થયો હતો। સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળીને કુલ 46,378 જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને 80 જેટલા અધિકારીઓ સૌ પ્રથમ વખત આઈએસ કક્ષાના અધિકારીઓ તમામ બિલ્ડિંગ પર તૈનાત કરવામાં આવે છે અને ફૂલ ટાઈમ ડ્યુટી અને ફરજ બજાવશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગાયત્રી પરિવાર દ્વારા બાળકોને વધાવવામાં આવ્યા છે અને પ્રી બોર્ડ એક્ઝામ એકમ કસોટી અને રવિવારના વધારાના વર્ગોને લઈને બાળકો તથા વાલીઓમાં પરીક્ષાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। કુલ 19 જેટલા બિલ્ડિંગો જરાપર અને ભચાઉ તાલુકાના અતિ સંવેદનશીલ બિલ્ડિંગો છે જ્યાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવે છે। કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ ખુદ ચકાસી અને કોઈપણ પ્રકારની ગરબડ ન થાય તે માટે સમગ્ર તંત્ર તૈનાત બન્યું છે। રાજ્યકક્ષાએથી 2 વિજિલન્સ સ્કવોડ પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવે છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી પણ 4 ચેકિંગ સ્કવોડ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે। ખાસ કરીને પોલીસ અને આરોગ્યના કર્મચારીઓ પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર 144મી કલમ તૈનાત કરી દેવામાં આવે છે। પરીક્ષા ચાલતી હોય તેવા બિલ્ડિંગની આસપાસ જે ઝેરોક્ષના દુકાનો છે તે પણ પરીક્ષા દરમિયાન બંધ કરવાની ફરજ પાડવામાં આવે છે। આજે પણ પોલીસે તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા અને કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ખાસ કરીને ભુજમાં આજે સવારથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા, મો મીઠું કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વિભાગ કરવાએ અંતાણી અને અન્ય ગાયત્રી પરિવાર સંસ્થાના પદાધિકારીઓ ત્યાં સ્કૂલ ખાતે આવી વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરી અને શુભકામના પાઠવતા હતા અને તમામ બિલ્ડિંગ પર કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સીસીટીવી કેમેરાઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વ્યવસ્થા પર ખુદ જિલ્લા શિક્ષણાધિકારી અને તેની ટીમ મોનિટરિંગ કરી રહી છે અને આજે સવારે 11 કલાકે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે। બપોર પછી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થશે અને આમ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે તંત્ર તૈનાત બન્યું છે। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। સમગ્ર કચ્છ જિલ્લાના અંદર 45,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આજની પરીક્ષા આપશે। ખાસ કરીને આજે અમે 2-3 સ્કૂલના અંદર હું પણ હાજર હતો અને બાળકો અને વાલીઓના અંદર ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે આપણે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું હતું અને એ ઉપરાંત સમયાંતરે એકમ કસોટીઓ અને રવિવારના વર્ગો અને બાળકોને પ્રેક્ટિસ કરાવી હતી એ સંદર્ભે બાળકોએ ખૂબ સારી આ વખતે તૈયારી કરી છે એટલે કોન્ફિડન્સ ખૂબ સારો છે। દરેકે દરેક જગ્યાએ ગાયત્રી પરિવાર સહિતના એનજીઓએ બાળકોને વધાવવાના કાર્યક્રમો પણ રાખ્યા છે એટલે ખૂબ સુંદર માહોલના અંદર આજની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ખાસ કરીને અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ જેવા 19 જેટલા બિલ્ડિંગ છે અમારા રાપર ભચાઉના, ત્યાં પેરામિલિટરી ફોર્સ અમે મૂકેલી છે। એક એક આખા દિવસ માટે વિજિલન્સ ઓફિસર ક્લાસ 1-2 મૂકેલા છે। ઉપરાંત સંકલનના તમામે તમામ 80 જેટલા અધિકારીઓ કે દરેકે દરેક બિલ્ડિંગ ઉપર આખા દિવસ દરમિયાન વિજિલન્સ સ્કવોડ તરીકે કામ કરશે। એ ઉપરાંત રાજકક્ષાએથી પણ 2 વિજિલન્સની ટીમો એ કચ્છ જિલ્લાના અંદર અત્યારે સ્કવોડની કામગીરી કરી રહી છે। એ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અમારી 4 ટીમ એ સમગ્ર કચ્છના અંદર સ્કવોડની કામગીરી સંભાળશે। સમગ્ર જે આરોગ્ય કર્મચારીઓ પણ ત્યાં આગળ જે તે કેન્દ્ર ઉપર તૈનાત છે, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ અહીં વ્યવસ્થા માટે છે। ખાસ કરીને 144નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, એ સંદર્ભે એનું ચુસ્ત પાલન થાય એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કામ કરી રહી છે। આમ સુંદર માહોલના અંદર આજની પરીક્ષા શરૂ થઈ છે એટલે ખાસ કરીને કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો છેલ્લા 3 વર્ષના અંદર એક પણ કોપી કેસ કચ્છના અંદર બન્યો નથી। બીજા જિલ્લાઓના અંદર ઘણા બધા કોપી કેસ બનતા હોય છે પરંતુ આપણે અહીં એવો માહોલ ઊભો થયો છે અને સીસીટીવી 170 બિલ્ડિંગના અંદર આપણે સીસીટીવી છે એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ આ વખતે પણ બનશે નહીં। કારણ કે અમારું સતત વિજિલન્સ સ્કવોડ એ સતત ત્યાં બિલ્ડિંગ ઉપર જ અમે રાખેલું છે। આખા દિવસ દરમિયાન એ ક્લાસ 1-2 ઓફિસરે બિલ્ડિંગના અંદર જ રહેશે એટલે લગભગ ચોરીનો કોઈ બનાવ નહીં બને। સંજય આથી હાટકેસ ભુજ સેવા મંડળની પ્રમુખ છું। ભુજ હાટકેસ સેવા મંડળ અને ચંચળ ન્યૂઝ અને રોટરી ક્લબના ઉપક્રમે આજે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પ્રથમ દિને દર વર્ષની જેમ ભુજના ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ
ના ગેટ પાસે વિદ્યાર્થી બહેનોને ગોળદાણા અને કુમકુમ તિલક સાથે શુભેચ્છા આપીએ છીએ, જેમાં સંજયભાઈ ઉપાધ્યાય, વિભાકરભાઈ અંતાણી, ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બેલાબેન મહેતાએ શુભેચ્છા પાઠવી છે. આજે ધોરણ 10 અને 12માની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષે અમે અહીં હટકેશ્વર મંડળ અને આપણા ટંચણી અને તમામ મારફતે અહીંયા ઢોકળાને ગોળધાણા કુમકુમ તિલક સાથે શુભેચ્છા આપીએ છીએ. આજના દિવસે હું ભુજ સંસ્કૃત પાઠશાળા વતી તમામ બાળકોને શુભેચ્છા આપું છું. સારા ગુણ સાથે પાસ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી, જ્યારે સવારથી જ ગણપતિની સ્તુતિ, હનુમાન ચાલીસાનું પઠન વગેરે કરવામાં આવ્યું, જેમાં મને આચાર્ય શ્રી બેલાબેન મહેતા તરફથી પૂરો સરકાર મળ્યો છે. અમારા સંસ્થાના જયશ્રીબેન, પારૂરબેન, ઇન્દ્રનંદભાઈ, ઇસ્માઇલભાઈ, હસમુખભાઈ, જીતુભાઈ, અનુપમભાઈ વગેરેનો પૂરેપૂરો સાથ સરકાર મળ્યો છે. અને આપણા માધ્યમ દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે SSCની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે હું એક સંસ્કૃતના શિક્ષક તરીકે, હિન્દીના શિક્ષક તરીકે કહીશ કે નાનપણથી જ બાળકો સંસ્કૃતની પરીક્ષા આપે છે, એવી રીતે આજે બોર્ડની પરીક્ષા આપે છે, એટલે છોકરા મુક્ત મનથી પરીક્ષા આપશે એવી મને આજે ખાતરી છે.